हेलो स्टूडेंट, आज आपने कलिल शुद्धिकरण विषय भणीशु, राइट। જ્યારે કલિલમય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે સામાન્ય રીતે તે વિદ્યુત વિભાજનનું વધુ પ્રમાણ ધરાવે, એ આપણે આગળ બનાવટની અંદર ડિસ્કસ કર્યું, રાઈટ। તથા કેટલીક દ્રાવ્ય અશુદ્ધિઓ પણ હોય। કલિલમય દ્રાવણની સ્થાયીતા માટે વિદ્યુત વિભાજનનું અલ્પ પ્રમાણ હોવું શું છે, જરૂરી છે। પરંતુ જો વધારે પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય હોય તો એનું શું થઈ જાય, સ્કંદન થઈ જાય। તો સ્કંદન એટલે શું, તો કે જે કલિલો બન્યા હોય ને એ કલિલો પાછા એકબીજા સાથે જોડાય અને અવક્ષેપ બનાવી દે, એને આપણે શું કહીએ, સ્કંદન કહીએ, રાઈટ। આથી એટલા માટે વિદ્યુત વિભાજ્ય નાખવા શું છે, જરૂરી છે, રાઈટ। અને એની સાંદ્રતા પણ કેવી હોવી જોઈએ, તો કે ઓછી હોવી જોઈએ, રાઈટ, વધારે પ્રમાણમાં હોવી જોઈએ નહીં। આ પ્રક્રમ જેનાથી અશુદ્ધિઓને નિમ્નતમ જથ્થામાં ઘટાડાય છે તેને આપણે કલિલમય દ્રાવણના શુદ્ધિકરણ તરીકે શું કરીએ છીએ, ઓળખાઈએ છીએ। કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ નીચે પ્રમાણેની પદ્ધતિથી કરી શકાય। પહેલી પદ્ધતિ છે પાવર સંશ્લેષણ અથવા તો ડાયાલિસિસ, રાઈટ। ડાયાલિસિસ વર્ડ તમે લોકોએ સાંભળેલો હશે। આ પદ્ધતિમાં ઓગળેલ પદાર્થનું કલિલમય દ્રાવણમાંથી શું કરવામાં આવે, દૂર કરવા માટે યોગ્ય પડદા દ્વારા એનું શું કરવામાં આવે, પ્રસરણ કરવામાં આવે, રાઈટ। અને કોનો સાચા દ્રાવણમાંના આયનો પ્રાણીજ પડદા અથવા તો પાર્ચમેન્ટ પેપર અથવા તો સેલોફોન શીટ કોથળી બ્લેન્ડરમાંથી શું થાય છે, પસાર થાય છે। તો હવે આ જે પ્રાણીજ પડતું પાર્ચમેન્ટ પત્ર અથવા તો સેલોફોન શીટ, રાઈટ, એ બધું શું છે, તો કે એ બધા એવા પેપર હોય અને એ પેપરથી આવી રીતે શું કરવામાં આવે, બ્લેડર બનાવવામાં આવે, કોથળી બનાવવામાં આવે, રાઈટ। અને એ કોથળીની અંદર આપને શું નાખવામાં આવે, તો કે આપને જે કલિલમય દ્રાવણ બનાવ્યું તો એ દ્રાવણને આપણે નાખીએ, રાઈટ। હવે આ જે દ્રાવણ છે ને એ દ્રાવણ શું કરે, તો કે નાના એટલે કણોને અથવા તો આયનોને શું કરે, તો કે પાસ થવા દે, રાઈટ। પણ કલિલમય જે કણો છે એ કલિલમય કણો પસાર થઈ શકતા નથી, કેમ, તો કે કલિલના જે કણો છે એનું કદ આયનો કરતા, જે આયનો હોય એ આયનો કરતા એનું કદ કેવું હોય, થોડુંક મોટું હોય, રાઈટ। એટલે કલિલ કણો પસાર થઈ શકતા નથી, રાઈટ। બીજું શું કીધું છે, તો કે ડાયાલિસિસ માટે આ પડદા વાપરી શકીએ છીએ અને આ હેતુ માટે વપરાયેલું જે સાધન છે એને આપણે શું કહીએ છીએ, પાવર સંશ્લેષક કહીએ છીએ, એટલે કે ડાયાલિઝર કહીએ છીએ। યોગ્ય પડદાવાળી બેગ જેમાં કલિલમય દ્રાવણ ભરીને એક પાત્રમાં આપણે એને શું કરવાનું, લટકાવવામાં આવે, રાઈટ। અને એમાંથી તાજું બનાવેલું જે દ્રાવણ છે અને તાજું પાણીને શું કરવામાં આવે, એડ કરવામાં આવે, કેમ એડ કરીએ, તો કે આપણે એક બાજુ પાણી એડ કરીએ તો બીજી બાજુ આમાંથી જે નાના કણો અને આયનો જે આપણે ઉમેરીએ છીએ એ કણો અને આયનો બીજી સાઈડથી શું થઈ જાય, દૂર થઈ જાય, રાઈટ। એટલે આ પાણી પ્યોર થતું જાય। જો આપણે પાણીને ઉમેરીએ ના, નવું પાણી એડ ના કરીએ, તો બધા આયનો પહેલાવાળા પાણીની અંદર જ ભેગા થઈ જાય, રાઈટ। અને એક ટાઈમ એવો આવે કે જે એ આયનો બહાર નીકળતા બંધ થઈ જાય, એટલે આપણે શું કરવું પડે, તાજું ને તાજું પાણી સતત રીતે પસાર કરવાનું હોય, રાઈટ। અણુઓ અને આયનો બહારના પાણીમાં પડદા મારફતે શું થાય છે, પ્રસરણ પામે, અને જે શુદ્ધ કલિલો હોય ને એ શુદ્ધ કલિલો શું થાય, તો કે આ બેગ છે આ બેગની અંદર શું રહી જાય, શુદ્ધ કલિલો રહી જાય, અને બીજા જે આયનો હતા એટલે આયનો તેમાં હોય વિદ્યુત વિભાજ્યમાં, રાઈટ, એટલે એની અંદરના જે બધા આયનો ને બધું છે એ બધું શું થઈ જશે, દૂર થઈ જશે, ધ્યાન। હવે છે વિદ્યુતીય ડાયાલિસિસ છે, એ ડાયાલિસિસ જેવી જ ઘટના છે, રાઈટ। પણ ડાયાલિસિસની જે ઘટના છે એ ઘટના કેવી છે, ધીરી હોય, રાઈટ। જો અશુદ્ધ કલિલમય દ્રાવણમાં માત્ર વિદ્યુત વિભાજ્યની જ અશુદ્ધિ હોય તો આપણે શું કરી શકીએ, વિદ્યુત વિભાજ્ય લાગુ પાડી શકીએ, કેમ વિદ્યુત વિભાજ્ય લાગુ પાડી શકીએ, તો કે આપણે એક બાજુ એનોડ જોડીએ અને એક બાજુ કેથોડ જોડીએ, રાઈટ, એટલે એનોડ એટલે પોઝિટિવ, તો આ જે અશુદ્ધ કલિલ છે ને એમાંથી જે નેગેટિવ આયન હશે ને એ નેગેટિવ આયન ફટાફટ એનોડ તરફ જતા રહે છે, રાઈટ, અને કેથોડ એટલે નેગેટિવ, તો એની અંદર જે પોઝિટિવ હશે ને એ બધા ફટાફટ એટલે શું કરશે, તમને ખબર છે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે શું થાય, તો કે આકર્ષણ થાય, એટલે એ જે કલિલોની જે બહાર આવવાની જે ઘટના છે, આ પાર્ચમેન્ટ પેપર કે સેલોફોન પેપર, રાઈટ, એનાથી એમની જે બહાર આવવાની ઘટના છે ને એ કેવી થઈ જાય, વધુ ઝડપી થઈ જાય, રાઈટ, ક્યારે, જ્યારે આપણે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે, રાઈટ। અને આથી આવી પદ્ધતિને આપણે શું કહીએ છીએ, તો કે વિદ્યુત ડાયાલિસિસ એને આપણે નામ આપીએ છીએ। કલિલમય દ્રાવણને યોગ્ય પડદાવાળી બેગમાં અંદર ભરવામાં આવે છે, જ્યારે શુદ્ધ પાણી બહારની બાજુએ શું કરવામાં આવે, રાખવામાં આવે, વિદ્યુત ધ્રુવો તે પાત્રમાં ફિટ કરેલા હોય જે ઉપર આપણને આકૃતિમાં દર્શાવ્યું છે, રાઈટ, છે આપની આકૃતિમાં।
કલિમય દ્રાવણમાં હાજર આયનો શું કરે છે, સ્થાનાંતર પામે અને એ એકબીજાથી વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ આકર્ષાય છે. ઓકે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન એટલે કે સૂક્ષ્મ ગાળણ. અલ્ટ્રા ફિલ્ટ્રેશન એવી પ્રક્રિયા છે એટલે સેન્ટ્રીફ્યુગેશન, રાઈટ, જેમાં કલિમય દ્રાવણના દ્રાવક અને દ્રાવ્યને આપણે શું કરવામાં આવે, અલગ કરવામાં આવે, રાઈટ. અને આ સાધનમાં ખાસ રીતે તૈયાર કરેલા ફિલ્ટર હોય કે જે કલિલમય દ્રાવણ સિવાય બધા જ પદાર્થો માટે કેવા છે, પારગમ્ય, એટલે કે કલિલ સિવાયના બધા પદાર્થને શું થવા દે, પાસ થવા દે, રાઈટ. કલિલમય કણો સામાન્ય ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય કેમ, કારણ કે તેના છિદ્રો કેવા હોય છે, ઘણા મોટા હોય છે, રાઈટ. અને ફિલ્ટર પેપરમાંના છિદ્રો કોલોઇડલ દ્રાવણમાં સંશ્લેષિત કરી છિદ્રોને આપણે શું કહી શકીએ છીએ, નાના બનાવી શકીએ, રાઈટ. એટલે એ ફિલ્ટર પેપર છે, એ ફિલ્ટર પેપરમાંથી જો આપણે આપણું કલિલનું દ્રાવણ પસાર કરીએ તો બધું જ પસાર થઈ જાય, કારણ કે એના કણો કેવા હોય, મોટા હોય. તો આપણે પહેલાં શું કરવું પડે, તો કે એ કણોને નાના કરવા પડે. કઈ રીતે, તો કે કોલોઇડિયન જે દ્રાવણ છે એ દ્રાવણમાં આપણે શું કરવામાં આવે, ફિલ્ટર પેપર નાખીને, રાઈટ, એના છિદ્રોને આપણે શું કરી શકીએ, નાના બનાવી શકીએ, રાઈટ. અને એ છિદ્રોને જ્યારે આપણે નાના બનાવીએ તો એમાંથી કલિલમય દ્રાવણના કણો પસાર થતા નથી. સામાન્ય કોલોડિયન 4% કોલોડિયન જે સોલ્યુશન છે એમાં શું હોય, તો કે 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અથવા તો ઇથરના મિશ્રણમાં દ્રાવણ બનાવવામાં આવે, એટલે કે કાં તો આલ્કોહોલ લેવાનું અથવા તો ઇથર લેવાનું અને એની અંદર આપણે શું નાખવાનું, નાઇટ્રોસેલ્યુલોઝ રાખવાનું. પણ કેટલા ટકાવાળું દ્રાવણ બનવું જોઈએ, 4%, રાઈટ. અલ્ટ્રાફિલ્ટર પેપર કોલોડિયન દ્રાવણમાં ડુબાડી રાખીને ફોર્માલ્ડિહાઇડથી આપણે એને શું બનાવી શકાય, સખત બનાવી શકાય, રાઈટ. એટલે કે એના જે છિદ્રો જે નાના થાય છે એને સ્ટેડી રાખી શકીએ અને છેવટે આપણે એને શું કરવાનું, તો કે સૂકવીને બનાવી શકાય છે. આમ અલ્ટ્રા ફિલ્ટર પેપરનો ઉપયોગ કરીને કલિલમય કણોને અન્ય પદાર્થોથી આપણે શું કરી શકીએ છીએ, અલગ કરી શકીએ છીએ, રાઈટ. અલ્ટ્રા ફિલ્ટ્રેશન ધીમો પ્રક્રમ છે, એટલે કે ધીમી પ્રક્રિયા છે. અને પ્રક્રમ એટલે શું, તો કે પ્રક્રિયા, રાઈટ. અને એ પ્રક્રમને ઝડપી બનાવવા માટે આપણે ચૂસણ એટલે કે સક્શન એટલે કે એની અંદર જે બધું ભેજ ને બધું જે એ હોય એને શું કરે, ખેંચી લે, રાઈટ, અથવા તો દબાણ લાગુ પાડવામાં આવે. કલિલમય કણો અલ્ટ્રા ફિલ્ટર પેપર પર રહી જાય અને તેમને તાજા બનાવેલા કોઈ પણ પરિક્ષેપણ માધ્યમમાં એટલે કે દ્રાવણની અંદર શું કરવામાં આવે, ગુમાવવામાં આવે, રાઈટ. અને એટલે કે એમાં એડ કરી દેવામાં આવે, એટલે એ પછી જે આપણને જે કણો મળ્યા હતા એ કણો ખાલી છે ના હશે, કલિલના જ હશે, રાઈટ. એટલે કે પછી શું બને, કલિલમય દ્રાવણ આપણને મળે છે, રાઈટ. એટલે આપણે જે પરિક્ષેપણ માધ્યમ છે એ પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી પણ લઈ શકીએ, આલ્કોહોલ પણ લઈ શકીએ છીએ, રાઈટ. નેક્સ્ટ છે કલિલમય દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો તથા રંગ વિશે માહિતી. કલિલમય કણો ખૂબ મોટા સમયુચ્ચ હોવાથી કલિલમય દ્રાવણમાંના કણોની સંખ્યા સાચા દ્રાવણની સરખામણીએ કેવા છે, ઘણા જ ઓછા છે. આથી તેના સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે અભિસરણ દબાણ, બાષ્પ દબાણમાં ઘટાડો, ઠાર બિંદુમાં અવનયન, ઉત્કલન બિંદુમાં અવનયન, રાઈટ, એ બધા એના સંખ્યાત્મક ગુણધર્મો છે, રાઈટ. તો તેના સંખ્યાત્મક ગુણધર્મો સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણ દ્વારા દર્શાવતા 8 ગુણોના મૂલ્ય પ્રમાણમાં ઓછી માત્રામાં હોય છે. તો આ હતી એના સંખ્યાત્મક ગુણધર્મો વિશે માહિતી, રાઈટ. ટિંડોલ અસર સમજાવવાની છે, રાઈટ. જો સમાન દ્રાવણને, હવે આ જે છે ને ટિંડોલ અસર એ ઇમ્પોર્ટન્ટ છે, તમને લોકોને પૂછાઈ શકે છે. તો અંધારામાં આપણે શું કરીએ, એ દ્રાવણને મૂકીએ, રાઈટ. અને પ્રકાશ જે દિશામાં હોય એ દિશામાં આપણે જો એનું અવલોકન કરીએ તો એ આપણને કેવું દેખાય છે, સ્વચ્છ દેખાય છે, રાઈટ. અને જો તેને પ્રકાશના પૂંજની દિશાના આપણે જયારે કાટખૂણેથી એનું અવલોકન કરીએ એટલે 90 ડિગ્રીએથી એક્ઝેક્ટ જયારે આપણે એનું અવલોકન કરીએ તો એ આપણને કેવું દેખાય છે, તો કે કાળું દેખાય છે. કલિલ દ્રાવણનું આ રીતે અવલોકન કરવામાં આવે તો પ્રેષિત પ્રકાશ વડે પસાર થતા કિરણના કાટખૂણે જોતા લગભગ આપણને શું દેખાય છે, તો કે સ્વચ્છ અને પારભાસક જણાય, પરંતુ તે મંદથી તીવ્ર દુર્જેય દેખાય. એટલે કે જે પૂંજનો જે માર્ગ છે એટલે કે પ્રકાશનો જે માર્ગ છે એ વાદળી પ્રકાશથી પ્રદીપ્ત થાય, એટલે ધીરે ધીરે ઓછો થઈ જાય, રાઈટ. આ અસર સૌ પ્રથમ ફેરાડે અને ત્યારબાદ ટિંડલે વિગતવાર અભ્યાસ કર્યો હતો, રાઈટ. અને તેને ટિંડોલ અસર નામ આપવામાં આવ્યું.
प्रकाश ना તે તેજસ્વી શંકુને આપણે શું કહીએ છીએ ટિંડોલ શંકુ કહીએ છે એટલે આપણને જો આકૃતિ આપેલી છે એ આકૃતિમાં કલિલમય દ્રાવણ આપેલું છે રાઈટ એ કલિલમય દ્રાવણની અંદર આપણે અહીંયાથી લાઇટ પાસ કરીએ છીએ અને પછી શું કરીએ છીએ તો કે માઇક્રોસ્કોપ વડે આપણે એને જોઈએ છીએ રાઈટ તો જ્યારે એને જોઈએ ત્યારે અહીંયા શું થાય છે પ્રકાશનો જે તેજસ્વી છે ને અહીંયા એક શંકુ બને प्रकीर्ण करे अपने आकृति में जोई शकीए छे बधी दिशा में ए कणो जाए राइट एटले प्रकाशना कणो बधी दिशा में जाए टिंडोल असर नु अवलोकन सिनेमा हॉल ना चलचित्र प्रक्षेपण दरमियान थाय राइट आपने खबर छे के आपने ज्यारे मूवी जोवा जाइए थिएटर में तो पाछळथी कोई प्रकाश थी आपने सामेना पड़दा उपर मूवी देखाय राइट तो ए पाछळथी जो प्रकाश आवे छे ए प्रकाश कई एक ज जग्याए पड़े छे ना ए आखा पड़दानी अंदर शुं थाय आपने ए चित्र देखाय राइट अने त्यां हाजर धूल अथवा धुमाड़ा ने लीधे ए शुं पामे प्रकीर्ण पामे राइट ટિંડોલ અસર જ્યારે નીચેની બે માત્ર શરતો છે એ સંતોષાય ત્યારે જ ટિંડોલ અસર શું થાય જણાય રાઈટ પહેલું શું છે તો કે ઉપયોગમાં લેવાય પ્રકાશની તરંગ લંબાઈ કરતા પરિક્ષેપિત કણોના વ્યાસ વધુ નાના હોવા જોઈએ નહીં એટલે કે તરંગ લંબાઈ અને વ્યાસ વચ્ચે વધારે ડિસ્ટન્સ હોવો જોઈએ નહીં બીજું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમના વક્રીભવન ઘાતાંક મોટી માત્રામાં અલગ પડતા હોવા જોઈએ રાઈટ ટિંડોલ અસરનો ઉપયોગ કલિલમય અને સાચા દ્રાવણ વચ્ચે વિભેદન કરવા માટે થાય છે ઝિગમોન્ડીએ 1903 માં ટિંડોલ અસરનો ઉપયોગ એક સાધન જેને અલ્ટ્રા માઇક્રોસ્કોપ કહે છે તેની રચના માટે કરેલો પ્રકાશનો તીવ્ર પુંજ કાચના પાત્રમાં લીધેલા કલિલમય દ્રાવણ પર એમને શું કર્યું ફોકસ કર્યું રાઈટ એટલે કે એક પાત્રમાં કલિલમય દ્રાવણ લીધું એ દ્રાવણ પર એમને શું કર્યું પ્રકાશને આપાત કર્યો ત્યારબાદ પ્રકાશનું ફોક્સ પૂંજના માર્ગથી પાટકુને એમને શું કર્યું એટલે કે જે માર્ગ છે પ્રકાશ પૂંજનો રાઈટ એનાથી કાટકુને એટલે કે 90 ડિગ્રી અહીંયાથી પ્રકાશ આપીએ તેનો કાટકુનો એટલે આમ થયું રાઈટ તો એવી રીતે જયારે એમને જોયું અવલોકન કર્યું તો એમને શું માર્યું તો કે વ્યક્તિગત કલિલમય કણ કાળી ભૂમિ પર તેજસ્વી તારા જેવા દેખાય એટલે કે જે નાના 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 કણો હશે ને એ ચમકશે રાઈટ અલ્ટ્રા માઇક્રોસ્કોપ ખરેખર કલિલ કણોને દ્રશ્યમાન કરતા નથી પરંતુ તેમના વડે પ્રકીર્ણ થયેલા પ્રકાશનું શું કરીએ છીએ અવલોકન કરીએ છીએ આમ અલ્ટ્રા માઇક્રોસ્કોપ કલિલમય કણોના માપ અને આકાર વિશે કોઈ માહિતી પૂરું પાડતું નથી આપણને ખાલી એનાથી એવું જ ખબર પડે કે ભાઈ હા પ્રકાશ આ બાજુ જાય છે રાઈટ અને આપણને એના પરથી એનું કદ કેટલું છે એનો આકાર કેવો છે એ આપણે જોઈ શકતા નથી રાઈટ હવે રંગ કલિલમય કણોનો રંગ પરિક્ષેપિત કણોથી પ્રકીર્ણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે રાઈટ પ્રકાશની તરંગ લંબાઈ વળી કણોના માપ અને સ્વભાવ પ્રકૃતિ પર આધાર રાખે શું કીધું છે એનો રંગ કોના પર આધાર રાખે તો કે તરંગ લંબાઈ પર પણ એ પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ પાછી કોના પર આધાર રાખે તો કે એના કણો જે છે એના માપ અને એના સ્વભાવ પર કલિલમય કણોનો રંગ વળી અવલોકનકાર કારક કઈ રીતે પ્રકાશ મેળવે છે એના પ્રમાણે બદલાય આપણે કઈ રીતે પ્રકાશ લીધો છે કઈ રીતે આપણે એને જોઈએ છે એના પ્રમાણે શું થાય એનું અવલોકન રંગોનું બદલાતું રહે રાઈટ ઉદાહરણ તરીકે દૂધ અને પાણીનું મિશ્રણ પરાવર્તિત પ્રકાશ દ્વારા જોઈએ તો એ આપણને કેવું દેખાય વાદળી દેખાય પણ પ્રેક્ષિત પ્રકાશ દ્વારા જોઈએ તો એ આપણને કેવું દેખાય લાલ રંગનું એટલે પ્રકાશ કેવો છે એના પર પણ એ શું કરે આધાર રાખે રાઈટ જીના ગોલ્ડ સોલની રંગ કેવું હોય છે લાલ હોય છે જેમ કણોનું કદ વધે તેમ એમ એનો કલર પણ શું થઈ જાય વધે એટલે જેમ કદ થોડું થોડું વધ્યું તો પછી લાલથી જાંબલી થયો જાંબલીથી વાદળી થયો અને પછી છેલ્લે આપણને ગોલ્ડના જે સોલ છે કેવા દેખાય સોનેરી કલરના આપણે ગોલ્ડ કેવો જોઈએ સોનેરી જોઈએ છે ને પણ એનાથી સોલ છે ને એ સ્ટાર્ટિંગમાં કેવા રંગના હોય લાલ પછી એનું કદ વધતું જાય એમ એમ એક જાંબલી રંગના થાય વાદળી રંગના થાય અને પછી છેલ્લે એ આપણને કેવા રંગના દેખાય સોનેરી રંગના દેખાય રાઈટ હવે જે બ્રાઉનિયન ગતિ આ બ્રાઉનિયન ગતિ પણ કેવી છે ઇમ્પોર્ટન્ટ છે તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે રાઈટ જ્યારે કલિલમય દ્રાવણને શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે ત્યારે કલિલમય કણો
दृश्यमान क्षेत्र समग्र क्षेत्र में वाक्य चूकी गति अवस्था में हो विषय सौ प्रथम कोने अवलोकन कर्यु तू तो कि ब्रिटिश वनस्पति शास्त्री रॉबर्ट ब्राउन वड़े एने अवलोकन करवामां आव्यो अने एथी एना माटे आपने एने शुं कहीए छे ब्राउनियन गति राइट एटले कि कलिनमय कणो आपने जोईए ने रावण में तो कलिनमय कणो छे ने आमाम 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 रीते फरता होय राइट झिकझेक झिकझेक एटले एने शुं कीधुं छे वाकी चूकी अने आनो अवलोकन रॉबर्ट ब्राउने कर्यु एटले आपने एने शुं कहीए छे ब्राउनियन गति कहीए छे राइट आ गति कलिन ना स्वभाव थी केवी छे स्वतंत्र छे एना स्वभाव पर कोई आधार राखतो नथी पण कण ना मास अने द्रावण नी स्निग्धता पर आधार छे एनु कद जेटलू नानू अने स्निग्धता जेटली वधारे ओछी एटले स्निग्धता ओछी होवी जोईए तेटली ज वधारे एनी गति केवी छे झड़पी होय राइट जो एनु कद मोटू होय अने स्निग्धता वधारे होय तो कलिन कणोने गति करता वार लागे ए फटाफट भ्रमण ना करी शके राइट એટલે એનું માપ કદ કેવું હોવું જોઈએ નાનું હોવું જોઈએ અને સિગ્નતા વધારે ઓછી હોવી જોઈએ રાઈટ બ્રાઉનિયન ગતિની સમજણનું કારણ એમ છે કે પ્રક્ષેપણ માધ્યમના અણુઓ વડે કણો પરનો છે અસંતુલિત બોમ્બારો રાઈટ બ્રાઉનિયન ગતિને વિલોડન અસર હોય છે જે કણોને ઠરવા દેતી નથી એટલે કે બ્રાઉનિયન ગતિના લીધે કલિનમય કણો શું કરે છે સતત ગતિ કરતા રહે રાઈટ અને જો એ કણો ઠરી જાય તો એ કણો પાછા ભેગા થઈ જાય અને અવક્ષેપ બનાવે રાઈટ એટલા માટે આ જે વિલોડન અસર છે એ વિલોડન અસર શું છે કણોને ઠરવા નથી દેતી અને એના લીધે જે કલિલના જે કણો છે એટલે એ જે સોલ બને છે એ શું કરે છે સ્થાયી બને છે એટલે કે એ કલિલમય દ્રાવણ બનેલું રહે છે જો એ કણો ઠરી જાય તો ભેગા થઈ જાય તો શું બનાવી દે અવક્ષેપ બનાવી દે રાઈટ એટલે આ વસ્તુ શું છે ઇમ્પોર્ટન્ટ છે એના માટે હું તમને એક ઉદાહરણ આપું કે પરાગરજ હોય રાઈટ આપણે પુષ્પના ફૂલો પર પરાગરજ હોય ને એ પરાગરજને જયારે આપણે પાણીમાં મૂકીએ તો એ પાણીથી કેવી હોય છે તો કે એકદમ હલકી હોય રાઈટ હલકી હોય ને એટલે પાણીમાં શું કરે મૂવમેન્ટ કરે એવી જ મૂવમેન્ટ કોણ કરતા હોય કલિલ કણો કરતા હોય રાઈટ પછી આગળ આપણે હમણાં ભણ્યા હતા ને ટિંડોલ અસર તો ટિંડોલ અસરનું તમને એક ઉદાહરણ આપું કે તમે કદાચ કોઈ બંધ રૂમમાં બેઠા છો રાઈટ અને એ બંધ રૂમની અંદર બારણામાં થોડુંક નાનું કાનું છે તો એ કાનાની અંદરથી જો સનલાઇટ અંદર આવે તો જ્યાંથી જે કાનાના જે જગ્યાએથી સનલાઇટ અંદર આવતી હશે ને એ જગ્યાએ આપણને પ્રકાશ દેખાશે રાઈટ પ્રકાશિત દેખાશે એટલી જ જગ્યા જ્યાંથી એ પ્રકાશ પાસ થાય છે અને એ પ્રકાશ જ્યાં સુધી પહોંચે છે રાઈટ એ આખો માર્ગ આપણને કેવો દેખાય તો કે પ્રકાશિત દેખાય રાઈટ તો એ કઈ અસર થઈ તો કે ટિંડલ અસર રાઈટ એના માટેનું તમને એક ઉદાહરણ તો અહીંયા આપેલું જ છે કે થિયેટરમાં આપણે જ્યારે તમે લોકો કદાચ છેલ્લી સીટ પર બેઠા હોય કોઈક વાર અને જો તમે જુઓ તો ત્યાંથી આપણને એક પ્રકાશ નીકળતો દેખાય અને એ પ્રકાશ આખો સ્પ્રેડ થાય અને આપણને સામે આખા પડદા ઉપર દેખાય રાઈટ અને એ પડદા ઉપર કેમ આપણને બધું ક્લિયર દેખાય તો કે અંદર થિયેટરમાં ધૂળ હોય ને એ બધું હોય ને એના લીધે આપણને બધું છેક સુધીનું ક્લિયર દેખાશે ઓકે થેન્ક યુ